આરોગ્ય ચોકડી પાસે ઓટો પાર્ટસની દુકાનમાં ચોરીની ઘટના બની છે. દુકાનના શટરનું લોક તોડી દુકાનમાંથી ઓઇલ તથા એલઈડી લાઇટ તથા રોકડ રકમની ચોરીની ઘટના બની છે. દુકાન માલિકને જાણ થતાં દુકાન માલિક તાત્કાલિક પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ ફરિયાદ લખાવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે દુકાનથી માત્ર 200-300 મીટરની દૂરીમાં પોલીસ સ્ટેશન આવેલું છે. અહીંયા રાત્રિ દરમિયાન જીઆરડીના જવાનો પણ ચોકડીઓ પર મૂકવામાં આવે છે. તો છતાં ચોરીના બનાવો બને છે તો શું જીઆરડીના જવાનો રાત્રે નોકરી કરે છે કે પછી ચોકડી પર આવીને સૂઈ જાય છે? એક મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે. હવે જોવાનું રહ્યું કે પોલીસ પ્રશાસન શું કાર્યવાહી કરે છે, તે તો આવનારો સમય જ બતાવશે. હવે રાત્રે દુકાન તૂટેલી છે અને એની નજીકમાં જ પોલીસ સ્ટેશન છે. પછી પોલીસવાળાને મેં જાણ કરી સવારમાં આવીને. પોલીસવાળાને પછી આવ્યા, 4-5 પોલીસવાળા આવ્યા, એમને બતાવ્યું, એમણે ફોટા પાડ્યા. એના પછી મેં દુકાન ખોલી એમની સામે, તો મને ખબર પડી કે મારું 10-1 લીટર જે ઓઇલ ગયું છે, 1200 રૂપિયા જેવો મોટો માલ રોકડા આપ્યા હતા, એલઈડી લાઇટ જે 350 ની કિંમતમાં 500 રૂપિયામાં ફિટિંગ કરી આપું છું, એ 7 નંગ સાહેબ મારા ઘટાડ્યા છે. હવે તમારે એની પોલીસ સ્ટેશન પર તમે ગયા હતા ખરા? પોલીસ સ્ટેશનમાં ગયો હતો. તમને પોલીસ સ્ટેશન પર કંઈક જવાબ મળ્યો ખરો? મળ્યો. મને એ મારી સાથે આવ્યા, એકડે આવીને જોઈ કે એમણે ફોટા પહેર્યા, બધું અંદરથી જોયું, તો મને પૂછ્યું તમે શું કહો, તમે આ એક અરજી લખાવી છે, એમાં ઓરિજિનલ કોપી મેં ત્યાં આપી છે અને આ મારી પાસે છે. હવે સાહેબ આવે તો સાહેબના ટેબલ પર મૂકેલી છે, તો સાહેબ આવે તેમને મારે સહી સિક્કાની પર કઢાવવાના. બ્યુરો રિપોર્ટ, શુભમ ઉપાધ્યાય, ભરૂચ.